नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात विषय विज्ञान अने टेक्नोलॉजी पाठ बे प्राणियों मा पोषण। विद्यार्थी मित्रों, आखा वीडियो दरमियान तमारे तमारी आइडियल साथे राखवानी रहेशे अने जे कोई विद्यार्थीओने आगळ जे आपणे पाठ एक पूर्ण करेल छे तेना वीडियो जोवाना बाकी होय अथवा तो तेमा कोई कार्य बाकी होय तो सौ प्रथम ते पूर्ण करी लेवू त्यार बाद आगळ वधवू। तो चालो विद्यार्थी मित्रों शुरुआत करिए पाठ नंबर बे। शुं नाम छे? प्राणीओमां पोषण। पाठ एक में आपणे कोनी वात करी? वनस्पति में पोषण, एटले के वनस्पति में कई रीते पोषण मळे छे अने कई रीते तेमां कार्य थाय छे तेनी आपणे चर्चा करी गया छीए। हवे कोनी वात करवानी छे? प्राणीओमां, के प्राणीओने केवी रीते पोषण मळे छे अने तेमां केवी रीते क्रियाओ थाय छे तेनी आपणे अहीं चर्चा करवानी छे। पहेलो टॉपिक शुं छे शरूआतमां? तो के प्रस्तावना। तो चालो जोईए प्रश्न एक। प्रकाश संश्लेषणनी क्रिया द्वारा प्राणीओ પોતાનો ખોરાક બનાવે છે, ખરું કે ખોટું? તો કે ખોટું। કેમ? તો કે આપણે પાઠ એકમાં સમજીને આવ્યા છીએ। શું? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કોણ પોતાનો ખોરાક બનાવી શકે છે? તો કે માત્ર વનસ્પતિ જ બનાવી શકે છે। પ્રાણીઓ પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી અને ખોરાક પણ તૈયાર કરી શકતા નથી। પ્રશ્ન બે। કેટલાક પ્રાણીઓ ખાલી જગ્યા તથા ખાલી જગ્યા એમ બંને ખાય છે, તો કે તેમાં શું જવાબ આવશે? બી વનસ્પતિ અને પ્રાણીઓ। તો કે કેટલાક પ્રાણીઓ વનસ્પતિ તથા પ્રાણીઓ એમ બંને ખાય છે। આપણે સમજી જ ગયેલા છીએ વનસ્પતિ અને પ્રાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો તેને કેવા પ્રાણીઓ કહેવાય છે? મિશ્રાહારી પ્રાણીઓ કહેવાય છે। તેની આપણે આગળના પાઠમાં વિસ્તૃત રીતે ચર્ચા કરી ગયા છીએ। એટલે આમાં શું જવાબ આવશે? તો કે કેટલાક પ્રાણીઓ વનસ્પતિ તથા પ્રાણીઓ એમ બંને ખાય છે। પ્રશ્ન ત્રણ। સજીવોને ખોરાકની જરૂરિયાત કેમ રહે છે? જે સજીવ છે તેને ખોરાકની જરૂરિયાત કેમ રહે છે? તો કે બધા જ સજીવોને વૃદ્ધિ, કોષ અને પેશીઓના સમારકામ અને શરીરના કાર્યો માટે ઉર્જા મેળવવા ખોરાકની જરૂરિયાત રહે છે, કે જે બધા જ સજીવો હોય છે તે સજીવોને વૃદ્ધિ, કોષ તેમજ પેશીઓના સમારકામ અને શરીરના કાર્યો માટે અને ઉર્જા એટલે કે શક્તિ મેળવવા માટે શેની જરૂરિયાત હોય છે? ખોરાકની જરૂરિયાત રહે છે। જે બધા જ સજીવો છે તેની વૃદ્ધિ એટલે કે વૃદ્ધિ કરવા માટે, જે કોષ અને પેશી એટલે કે જે આપણે શરીરની અંદર જે કોષ અને પેશી આવેલું છે તેનું સમારકામ, એટલે કે તેમાં કોઈ ખામી હોય તો તેને વ્યવસ્થિત તેનું સમારકામ કરવામાં અને શરીરના જે કાર્યો, શરીરની મદદથી જે આપણે કાર્યો કરીએ છીએ, ઉદાહરણ તરીકે લખવું, દોડવું, વાંચવું જે છે તે, અને ઉર્જા એટલે કે શક્તિ મેળવવા માટે શેની ખોરાકની જરૂરિયાત હોય છે? પોષક ઘટકોની પ્રાપ્તિ અને જૈવ ક્રિયાઓ માટે ખોરાક જરૂરી છે, તે ઉપરાંત જે પોષક ઘટકો છે તેની પ્રાપ્તિ એટલે કે પોષક ઘટકો મેળવવા માટે અને જૈવ ક્રિયાઓ છે તેના માટે શું? તો કે ખોરાક છે તે જરૂરી છે। પ્રશ્ન ચાર। પ્રાણીઓના પોષણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? જે પ્રાણીઓનું પોષણ છે તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો કે પ્રાણી પોષણમાં પોષક તત્વોની જરૂરિયાત, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને તેનો શરીરમાં વપરાશ વગેરેનો સમાવેશ થાય છે। પ્રાણી પોષણમાં કોની? તો કે પોષક તત્વોની છે તે જરૂરિયાત, પછી તો કે ખોરાક ગ્રહણ કરવાની જે પદ્ધતિ છે તે, અને ખોરાક ગ્રહણ કરી લીધા બાદ શરીરમાં તેનો કેવી રીતે વપરાશ થાય છે તેવા જે વગેરે છે તેનો સમાવેશ થાય છે। પ્રશ્ન પાંચ। ખોરાકના વિવિધ ઘટકો જણાવો, ખોરાકમાં કયા કયા ઘટકો રહેલા હોય છે? તો કે ખોરાકમાં વિવિધ જુદા જુદા ઘટકો તરીકે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારો, પાણી વગેરેનો સમાવેશ થાય છે। જે ખોરાકમાં છે તે કયા કયા ઘટકો રહેલા હોય છે? તો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારો અને પાણી વગેરેનો સમાવેશ થાય છે। પ્રશ્ન છ। કાર્બોદિત જેવા ઘટકો જટિલ હોય છે, ખરું કે ખોટું? તો કે ખરું, જે પોષક તત્વો હોય છે તે જે ખોરાકનો ઘટક છે તેમાં જે કાર્બોદિત છે તે કાર્બોદિત નામનો ઘટક છે તે કેવો હોય છે?
जटिल હોય છે કેવો હોય છે જટિલ હોય છે એટલે આમાં શું જવાબ આવશે ખરું પ્રશ્ન 7 વ્યાખ્યા આપો પાચન કોની વ્યાખ્યા આપવાની છે પાચન તો કે ખોરાકના જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને પાચન કહે છે ખોરાકના જે જટિલ ઘટકો હોય છે ખોરાક તરીકે આપણે ખાઈએ છીએ તેમાં જે જટિલ ઘટકો રહેલા હોય છે તેનું સરળ સ્વરૂપમાં વ્યવસ્થિત સ્વરૂપમાં જે રૂપાંતરની પ્રક્રિયા થાય છે જે રૂપાંતર થઈ જાય છે તેને શું કહે છે પાચન કહે છે ખોરાકના જે જટિલ ઘટકો હોય છે તે જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં જે રૂપાંતરણની પ્રક્રિયા છે તે પ્રક્રિયાને શું કહે છે પાચન કહે છે શું કહે છે પાચન કહે છે આગળનો ટોપિક કયો છે વિદ્યાર્થી મિત્રો તો કે ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓ ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓ આઠમો પ્રશ્ન નીચે આપેલા કોષ્ટકમાં પ્રાણીઓના ખોરાકનો પ્રકાર અને ગ્રહણ કરવાની પદ્ધતિ લખો કે ખોરાકનો પ્રકાર કયો છે અને ગ્રહણ કરવાની પદ્ધતિ કઈ છે આગળ આપણને પ્રાણીનું નામ આપેલું છે અને આપણે ખોરાકનો પ્રકાર અને તેની ગ્રહણ કરવાની કઈ પદ્ધતિ છે તે આપણે અહીં દર્શાવવાનું છે પહેલું શું આપેલું છે ગોકળ ગાય શું આપેલું છે ગોકળ ગાય તો કે એનો ખોરાકનો પ્રકાર કયો છે તો કે વનસ્પતિના વિવિધ ભાગો ગોકળ ગાય છે ખોરાક તરીકે શું ઉપયોગમાં લે છે તો કે વનસ્પતિના અલગ અલગ જુદા જુદા ભાગો અને ગ્રહણ કરવાની પદ્ધતિ કઈ છે તો કે નળી જેવા મુખાંગો દ્વારા ચૂસીને નળી જેવો જે મુખાંગો એટલે કે મુખ છે તેના દ્વારા સૂચીને નળી જેવો જે આકાર હોય છે તેનું મુખ હોય છે તેના દ્વારા ચૂસીને બીજું શું છે કીડી તો કીડીના ખોરાકનો પ્રકાર કયો છે ખોરાક તરીકે શેનો ઉપયોગ કરે છે તો કે અનાજના દાણા લોટ અને કીટકોના મૃતદેહો કીડી છે તે શેનો ઉપયોગ કરે છે તો કે અનાજના દાણા લોટ અને જે નાના નાના કીટકો હોય છે તેના મૃતદેહો અને ગ્રહણ કરવાની પદ્ધતિ કઈ છે ખોતરીને અથવા તો પકડીને તેની ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ કઈ છે તો કે જે ખોરાક હોય છે તેને ખોતરીને અથવા તો પકડીને ત્રીજું શું છે ચામડી તેનો ખોરાકનો પ્રકાર કયો છે તો કે ઉંદર અને સાપ જેવા પ્રાણીઓ કયો છે ઉંદર અને સાપ જેવા પ્રાણીઓનો ખોરાકનો પ્રકાર છે કોનો ચામડીનો અને ગ્રહણ કરવાની પદ્ધતિ કઈ છે ચાંચ અને પંજાથી પકડીને સેનાથી ચાંચ અને પંજાથી પકડીને અથવા તો ચાવીને અથવા તો ગળીને ત્રણ રીતે છે ચાંચ અને પંજાથી પકડીને ચાવીને અને ગળીને બીજું આગળનું પ્રાણી કયું છે તો કે હમિંગ બર્ડ કયું છે હમિંગ બર્ડ એટલે કે એક પ્રકારનું પક્ષી છે તેનો ખોરાકનો પ્રકાર કયો છે તો કે વિવિધ પુષ્પોનો રસ અથવા તો પ્રવાહી વિવિધ પુષ્પો એટલે કે જુદા જુદા ફૂલોનો રસ અથવા તો પ્રવાહી અને ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ કઈ છે તો કે ચાંચ દ્વારા ચૂસીને સેના દ્વારા ચાંચ દ્વારા ચૂસીને આગળ કયું પ્રાણી છે તો કે જીવ તેના ખોરાકનો પ્રકાર કયો છે તો કે મનુષ્ય જેવા પ્રાણીઓનું રક્ત એટલે કે લોહી મનુષ્ય જેવા પ્રાણીઓનું લોહી તેનો જે ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ છે તે કઈ છે ચૂસીને સેના વડે તે ગ્રહણ કરે છે ચૂસીને આગળ કયું છે મચ્છર કયું છે મચ્છર તો કે તેનો ખોરાકનો પ્રકાર કયો છે તો કે મનુષ્ય અથવા તો સસ્તન પ્રાણીઓનું રુધિર મચ્છર છે તેનો ખોરાકનો પ્રકાર કયો છે તો કે મનુષ્ય અથવા તો જે સસ્તન પ્રાણીઓ હોય છે તેનું રુધિર એટલે કે તેનું લોહી અને તેને ગ્રહણ કરવાની પદ્ધતિ કઈ છે તો કે નળી જેવા મુખાંગો દ્વારા ચૂસીને નળી જેવો જે મુખ નળી જેવો આકાર હોય છે અને મુખ દ્વારા તેને ચૂસીને પતંગીઓ તો કે તેના ખોરાકનો પ્રકાર કયો છે તો કે પુષ્પોનો રસ અને વનસ્પતિનો રસ એટલે કે અલગ અલગ પ્રકારના ફૂલોનો રસ અને વનસ્પતિનો રસ અને ગ્રહણ કરવાની પદ્ધતિ કઈ છે તો કે નળી જેવા મુખાંગો દ્વારા ચૂસીને નળી જેવા મુખાંગો દ્વારા નળી આકારનું હોય છે અને મુખ દ્વારા ચૂસીને આગળ શું છે માખી તો કે તેનો ખોરાકનો પ્રકાર કયો છે તો કે કાર્બનિક અને અકાર્બનિક સડેલા પદાર્થો કેવા પદાર્થો કાર્બનિક અને અકાર્બનિક સડેલા પદાર્થો અને તેના ગ્રહણ કરવાની પદ્ધતિ કઈ છે તો કે નળી જેવા મુખાંગો દ્વારા ચૂસીને નળી જેવો આકાર હોય છે અને મુખ દ્વારા
ચૂસીને. પ્રશ્ન 9. તારા માછલી ખાલી જગ્યાથી બનેલા સખત કવચથી આવૃત પ્રાણીઓને આરોગે છે, તો તેમાં શું જવાબ આવશે? ડી કેલ્શિયમ કાર્બોનેટ. એટલે કે આ એક પ્રકારનું શું હોય છે? તો કે એક પ્રકારનું સખત કવચ હોય છે. જો અહીં આપેલું છે શું? તો કે તારા માછલી કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવૃત પ્રાણીઓને આરોગ્ય એટલે કે ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એક સખત એવા પ્રાણીઓ હોય છે કે જેની ઉપર સખત કવચ એટલે કે મજબૂત કવચ હોય છે અને તે શેનું બનેલું હોય છે? કેલ્શિયમ કાર્બોનેટનું. શેનું? કેલ્શિયમ કાર્બોનેટનું. પ્રશ્ન 10. તારા માછલી પોતાના જઠરનો ભાગ ખાલી જગ્યા દ્વારા બહાર કાઢીને નરમ પ્રાણીને ખાય છે, તો તેમાં શું જવાબ આવશે? બી મો અથવા તો મુખ દ્વારા. તારા માછલી છે તે પોતાના જઠરનો ભાગ મો દ્વારા બહાર કાઢીને નરમ પ્રાણીને ખાય છે. કેવા પ્રાણીને? નરમ પ્રાણીને ખાય છે. કોણ? તારા માછલી. એટલે કે તારા માછલી પોતાના જઠરનો ભાગ મો અથવા તો મુખ દ્વારા બહાર કાઢીને નરમ પ્રાણીને ખાય છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોના 1-10 પ્રશ્નો તમારે વ્યવસ્થિત રીતે તમારી આઈડિયલમાં લખી લેવાના રહેશે અને બીજું જે તમને વધારાનું હોમવર્ક આપવામાં આવે તે પણ તમારે વ્યવસ્થિત રીતે કરવાનું રહેશે. હવે આપણે આગળના વિડીયોમાં મળીશું.